અરવલ્લીના મેઘરજના ઈસરી અને રેલાવાળા વચ્ચે માજુમ નદીના પુલ પર ભૂવા પડતા તંત્રની બેદરકારી આવી સામે. માલપુરના ઉભરાણ ગામે 65 વર્ષ પહેલાં એક મકાનમાં સરકારી દવાખાનું અને લાઇબ્રેરી ચાલે છે. આ ચોમાસામાં થયેલા વરસાદના ભેજના કારણે આ મકાન એકાએક ધરાશયી થયું. આ સરકારી દવાખાનું પડ્યું એ સમયે બાજુમાં આવેલી કરિયાણાની દુકાને સામાન લેવા આવેલી એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. સરકારી દવાખાનું 2 માળનું છે અને જાહેર રસ્તા પર આવેલું છે. તેની સામે અને બાજુમાં તરાવ મંદિર આવેલું છે. રોજના હજારો વાહનો અને રાહદારીઓ આ જર્જરિત મકાન આગળથી અવરજવર કરે છે, ત્યારે તાત્કાલિક અસરથી જો મકાન ઉતારી ન લેવામાં આવે તો મોટી હોનારત નોતરી શકે છે, જેથી સ્થાનિકોની આ પડેલું જર્જરિત મકાન સંપૂર્ણ ઉતારી નવું બનાવવાની માંગ છે. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. પટેલ કલ્પેશભાઈ છે, હું રેલાવાડા ગામનો રહેવાસી છું અને આ રેલાવાડા ગામ બિલકુલ રાજસ્થાનની સરહદની નજીક આવેલું છે. રેલાવાડાથી ઈસરીની વચ્ચે જે માજુમ નદી પર જે બ્રિજ છે તે વર્ષો જૂનો છે, લગભગ 50-60 વર્ષ થઈ ગયા હશે. પણ તેની જમણી અને ડાબી બંને સાઈડ ઉપર જે સમારકામ કરવામાં આવે છે ત્યાં વધુ વરસાદ પડવાના કારણે ધોવાણ થઈ જાય છે. એટલે માર્ગ અને મકાન વિભાગને મારી એટલી વિનંતી છે કે તે સમારકામ સારું અને વ્યવસ્થિત રીતે કરે એટલી હું લાગણી અને